અમદાવાદમાં સફાઈ કામદારોના ધરણા પર પોલીસે બળ પ્રયોગ કર્યો હોવાનો કામદારોનો આક્ષેપ છે છેલ્લા પાંચ દિવસોથી તેમની માંગોને લઈને બોડકદેવ નવા પશ્ચિમ ઝોનની ઓફિસે તેઓ ધરણા પર બેઠા હતા ત્યાં સફાઈ કામદારોની અટકાયત કરાઈ હોવાનો પણ આક્ષેપ લગાવાઈ રહ્યો છે પચીસ ઓક્ટોબરની મોડી રાત્રે આ મામલે કાર્યવાહી કરવા માટે પોલીસનો મોટો કાફલો બોડકદેવ ખડકી દેવામાં આવ્યો હતો નોકરીમાં કાયમી કરવાની માંગ સાથે સફાઈ કામદારો બોડકદેવમાં નવા પશ્ચિમ ઝોનની ઓફિસ પર ધરણા કરી રહ્યા હતા અહીં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો પણ હતા સ્થિતિને કાબૂ લેવા માટે પોલીસ કર્મીઓનો કાફલો ઓફિસ પર ખડકી દેવાયો અને સફાઈ કર્મીઓની અટકાયત કરાઈ અટકાયત સમયે કામદારો અને પોલીસ કર્મીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું આ મામલે બીબીસીએ સફાઈ કામદારોના નેતા હિતેન મકવાણા સાથે વાતચીત કરી હતી હિતેન મકવાણાએ કહ્યું અમને કાયમી કરવામાં આવે તેવી માંગ સાથે છેલ્લા પાંચ દિવસથી અમે ધરણા કરી રહ્યા છીએ આ મામલે ઉકેલ માટે બેઠક યોજાવાની હતી એની પૂર્વ રાત્રિએ એકાએક અમારી અટકાયત કરાઈ છે પિસ્તાલીસ થી વધુ લોકોની અટકાયત કરાઈ છે જેમાં મહિલાઓ પણ સામેલ છે તેમણે અમને રાત્રે જમવા પણ નથી દીધા અને મહિલાઓ સાથે પોલીસ કર્મીઓએ મારપીટ કરી છે અમદાવાદ મહાનગરપાલિકાએ અન્ય કામદારોને કાયમી કર્યા પરંતુ ઘુમા બોપલ પાલિકાના કામદારોને કાયમી ન કર્યા ઘણી વખત અધિકારી હિતેન નો આરોપ છે કે મહિલાઓ પર પોલીસે બળ પ્રયોગ કર્યો છે તેમના જણાવ્યા પ્રમાણે બે બાળકો સહિત કુલ પાંચ વ્યક્તિઓ ઈજા પામ્યા છે અટકાયત સમયે પોલીસે સગર્ભા મહિલાને પણ માર માર્યો છે તેમને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયા છે તેમણે વધુમાં કહ્યું કે બોડકદેવ ઝોનલ ઓફિસ ખાતે દક્ષિણ પશ્ચિમ ઝોનના સફાઈ કર્મીઓ ચાર મહિનાથી પગાર ન મળતા હડતાલ પર ઉતર્યા હતા અને પોલીસે ઘણાની અટકાયત કરી હતી જે સફાઈ કામદારો પાંચ દિવસથી ધરણા કરી રહ્યા હતા તેઓ કોર્પોરેશનમાં સમાવવામાં આવેલા નવા વિસ્તારોમાં ફરજ બજાવે છે અટકાયત બાદ મોડી રાત્રે સફાઈ કામદારો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસની કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો હતો વસ્ત્રાપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન ખાભલાએ બીબીસી સાથે વાત કરતા કહ્યું કે કાયમી કરવાની માંગણી સાથે ધરણા કરી રહેલા સફાઈ કામદારોની તકેદારીના ભાગરૂપે અટકાયત કરાઈ હતી એમને અવસર રીતે મુક્ત કરવામાં આવ્યા છે સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે બોપલ ઘુમાના સફાઈ કામદારોના રેકોર્ડ તપાસવામાં આવી રહ્યા છે અને એમની માંગણીઓનો ઝડપથી નિકાલ આવે એવો પ્રયાસ કરી રહ્યા છીએ